હવે નજર સુપરફાસ્ટ સમાચારો પર. હેડ ક્લાર્કના પેપર લીક મામલે યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળને સોંપ્યા પુરાવા. 78 કલાકમાં ગૌણ સેવા પસંદગી મંડળ ફરિયાદી નહીં બને તો હાઈકોર્ટમાં અરજી કરવાની ચીમકી. હેડ ક્લાર્કનું પેપર લીક થયું હોવાનો સરકારનો પરોક્ષ રીતે સ્વીકાર. અધ્યક્ષ અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને પેપર લીક થવાના મામલે મેલ કર્યો હોવાના સૂત્રોથી ખબર મળી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હતી પરીક્ષા. હેડ ક્લાર્ક પેપર લીક કાંડમાં એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા શરૂ. પ્રાથમિક પુરાવાના આધારે નોંધાશે એફઆઈઆર. ગૃહ રાજ્યમંત્રીની અધિકારી સાથે બેઠક. તપાસ અંગે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા. પેપર લીક મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યો અનેક નામનો ઘટસ્ફોટ. જયેશ પટેલ માસ્ટર માઇન્ડ, દેવલ અને કુલદીપનું ખુલ્યું નામ. યુવરાજસિંહે પણ પુરાવામાં આપ્યા છે આ જ નામ. હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યાનો ધડાકો. એક મોટા ષડયંત્રના ભાગરૂપે લીક કરાયું પેપર. 10 તારીખે લીક કરાયું હતું પેપર. સ્ટ્રોંગરૂમ અથવા પ્રિન્ટિંગ પ્રેસથી પેપર લીક થયું તે તપાસનો વિષય. હેડ ક્લાર્કની પરીક્ષા માટે 9 સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યા હતા. 10 તારીખે પેપર હાથમાં આવ્યા બાદ રચાયું ષડયંત્ર. જયેશ પટેલ મનાઈ રહ્યો છે સમગ્ર ષડયંત્રનો માસ્ટર માઇન્ડ. જયેશ પટેલ પાસે પેપર આવ્યા બાદ રચાયું ષડયંત્ર. જયેશે પોતાના ભત્રીજા દેવલ અને કુલદીપ સાથે મળીને બનાવી યોજના. પેપર 2 જિલ્લામાં ગયું હોવાની તપાસમાં પુષ્ટિ. મહેસાણા અને સાબરકાંઠામાં પેપર ગયું હોવાની પુષ્ટિ. બંને જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર બોલાવાયા હતા અલગ અલગ ગ્રુપ. સાબરકાંઠાના પુગલુ અને પલ્લાચરમાં ખેતરમાં પરીક્ષાર્થીઓને કરાયા હતા એકત્ર. ખેતરના મકાનમાં એક જગ્યાએ 5 જ્યારે બીજી જગ્યાએ 7ને એકતા કરાયા. જ્યાં તમામના ફોનને લઈને અપાયો પેપર. એક બુક આપીને વારાફરતી સોલ્વ કરીને બનાવાઈ જવાબ વહી. 11 ડિસેમ્બરની સમગ્ર રાત પરીક્ષાર્થીઓએ જવાબ વહી તૈયાર કરી. પુગલુ અને પલ્લાચરના ગ્રુપને પેપર પહોંચાડવાની દેવલ પટેલે કરી વ્યવસ્થા. જયેશ પટેલે દેવલ પટેલને સોંપી હતી જવાબદારી. મહેસાણાની જવાબદારી ઈડરના કુલદીપને સોંપાઈ હતી. કુલદીપે મહેસાણાના વિસનગર નજીક પરીક્ષાર્થીઓને કર્યા હતા એકત્ર. વિસનગરની જગ્યા અને પરીક્ષાર્થીઓ કોણ હતા તેની પોલીસ કરી રહી છે તપાસ. 12 તારીખે પરીક્ષાના દિવસે અલગ અલગ કેન્દ્રોથી પરીક્ષાર્થીઓને ગાંધીનગર ઉતારાયા. પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામને મોબાઈલ પરત કરાયા. દરેક પરીક્ષાર્થી પાસેથી 5 થી 15 લાખ રૂપિયા લેવાયા હોવાની માહિતી. અત્યાર સુધી 15 થી 16 લોકો સુધી પેપર પહોંચ્યું હોવાની થઈ છે પુષ્ટિ. તપાસમાં વધી શકે છે આંકડા. બીજા તબક્કામાં રહેલા લોકો આવ્યા પોલીસ પકડમાં. જોકે જયેશ પટેલ અને દેવલ પટેલ હજુ પોલીસ પકડથી દૂર. હાલમાં પોલીસ જયેશ પટેલને માની રહી છે માસ્ટર માઇન્ડ. જોકે જયેશની ઉપર પણ હોઈ શકે છે કેટલાક લોકો. જયેશ અને દેવલની ધરપકડ બાદ થઈ શકે છે વધુ ખુલાસા. ધરપકડ કરાયેલા તમામ લોકો હાલમાં જયેશનું જ આપી રહ્યા છે નામ. ઉંછાના ફાર્મ હાઉસના માલિક નીતિન પટેલ એસપી કચેરીએ પહોંચ્યા. આગામી સમયમાં માનહાનિનો દાવો કરવાની કરી વાત. આરોપથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હોવાની લેખિત રજૂઆત. હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે તપાસનો ધમધમાટ. સાબરકાંઠાના હિંમતનગરના ગામોમાં કરાઈ તપાસ. હરિયોલ હમીરગઢ પ્રાંતિજના ઉંછામાં તપાસ કરાઈ. પેપર લીક મામલે હમીરગઢના 2 વિદ્યાર્થીઓના નામ બહાર આવ્યા હતા. પોલીસ તપાસ બાદ સમગ્ર મામલો બહાર આવી શકે. હાલમાં પોલીસની 16 ટીમો કરી રહી છે પેપર લીકની તપાસ. પેપર લીક કાંડમાં વપરાયેલી બીજી ગાડી મળી. ગાડી ટ્રેક્ટર શોરૂમના માલિકની હોવાનો ખુલાસો. GJ05RB8103 નંબરવાળી ગાડી મળી. પેપર લીક મામલે ગોરધન ઝડપિયાનું નિવેદન. ઘટનામાં કોઈ દોષિતને છોડવામાં નહીં આવે. એવા પગલાં લેવાશે જેનાથી આગળ કોઈ હિંમત નહીં કરે. પેપર લીક મામલે જીતુ વાઘાણીનું નિવેદન. કહ્યું સરકાર કોઈના કહેવાથી કે કરવાથી કોઈને દૂર નહીં કરે. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા પ્રમાણિક રીતે કરે છે કામ. જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું કોંગ્રેસની સરકારમાં કેવી રીતે પરીક્ષા લેવાતી હતી તે સૌ કોઈ જાણે છે. પેપર લીક પર સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીનો દેખાવ. કલેક્ટરને આવેદનપત્ર આપી ગેરરીતિઓ પર અંકુશ લાવવા અને ગુનેગારો સામે પગલાં લેવાની કરી માંગ. જવાબદાર સામે પગલાં નહીં લેવાય તો સચિવાલયનો ઘેરાવ કરાશે. સુરેન્દ્રનગરમાં ભરતી કોલ લેટર છેતરપિંડી મામલે કરાઈ અટકાયત. પોલીસે વધુ એક યુવકની કરી અટકાયત. કેસમાં અત્યાર સુધી 5 લોકોની થઈ ચૂકી છે ધરપકડ. પોલીસ ગ્રાઉન્ડ પર ચાલી રહી છે LRD અને PSI ભરતી પ્રક્રિયા. સુરતમાં બાળકી દુષ્કર્મ હત્યા કેસમાં દોષિતને ફાંસીની સજા. પોલીસે 15 દિવસમાં જ ચાર્જશીટ કરી હતી રજૂ. દોષિતે દુષ્કર્મ કર્યા બાદ ઈંટના ફટકા મારી બાળકીને કરી હતી હત્યા. ગત સુનાવણીમાં કોર્ટે આરોપી દિનેશ ભેંસાણને ઠેરવ્યો હતો દોષિત, જેને આ સુનાવણીમાં ફાંસીની સજા ફટકારાઈ.
मृतक बाळकीना परिवारने 15 લાખના વળતરનો આદેશ કોર્ટે ઘટનાને નિર્ભયા કાંડ સાથે સરખાવી હતી નિર્ભયા કાંડની બરબરતા હતી તેને ધ્યાનમાં રાખીને ચુકાદો સુરતમાં એક જ અઠવાડિયામાં ફાંસીની બીજી સજા પાંડેસરા દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજાના ચુકાદા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ ગુનેગારોને ચેતવણી આપતા કહ્યું સાવધાન આ ગુજરાતનું ન્યાયતંત્ર છે કોઈ દેરી નહીં કોઈ દયા નહીં પંચમહાલમાં જીએફએલ કંપનીમાં વિસ્ફોટ 5 લોકોના મોત 14થી વધુ દાજ્યા ઘોગંબાના રણજીતનગર પાસે આવેલી છે કંપની કિલોમીટર દૂર સુધી સંભળાયો વિસ્ફોટનો અવાજ કંપનીના જીપીપી એક પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો આ પ્લાન્ટમાં હાલ ગુમ થયેલા લોકોને શોધવાની કામગીરી વડોદરાથી નિષ્ણાતોની ટીમને બોલાવાઈ વિસ્ફોટ બાદ 6 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે તમામ ઘાયલોને હાલોલ સારવાર હેઠળ ખસેડાયા વિસ્ફોટ બાદ નજીકની સ્કૂલને પણ ખાલી કરાવાઈ એસપી પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી હાથ ધરી તપાસ પંચમહાલમાં વિસ્ફોટની ઘટનામાં સીએમએ કલેક્ટર સાથે કરી વાતચીત સીએમ ભૂપેન્દ્ર પટેલે ટેલિફોન પર બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવા સૂચના આપી સીએમ ઘટના અંગે કલેક્ટર સાથે સતત સંપર્કમાં હાલોલમાં ગુજરાત ફ્લેરો કેમિકલ કંપનીમાં આગની ઘટના બાદ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર ઘટનાસ્થળે પહોંચ્યા વહીવટીતંત્ર અને પોલીસ પાસેથી દુર્ઘટના અંગે મેળવી જાણકારી ધારાસભ્ય જયદ્રથસિંહે કહ્યું દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે ચિંતા મુખ્યમંત્રી સતત અમારા અને સ્થાનિક તંત્રના સંપર્કમાં કંપનીમાં કામ કરતા કેટલાક કામદારો લાપતા આસપાસના ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ સ્થાનિકો સાથે પોલીસનું ઘર્ષણ પોલીસે ટોળું વિખેરવા કર્યો પ્રયાસ જિલ્લાની મોટાભાગની પોલીસ જીએફએલ કંપની પર ખડકી દેવાઈ ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા ગુરુવારે કોરોનાથી એક પણ મોત નહીં રાજ્યમાં હાલ 580થી વધુ એક્ટિવ કેસ સૌથી વધુ અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા વડોદરામાં 20 જ્યારે સુરતમાં 10 કેસ રાજકોટમાં 8 ગાંધીનગર નવસારીમાં 5 કેસ રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં વધારો મહેસાણામાં ઓમિક્રોનનો પહેલો કેસ વિજાપુરની 41 વર્ષીય મહિલા ઓમિક્રોન પોઝિટિવ સંક્રમિત મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી બેસણામાં જિમ્બાવેથી આવેલા પરિવારને મળ્યા હતા મહિલા જોકે જિમ્બાવેથી આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ મહિલાને ક્યાંથી ઓમિક્રોન થયો તે શોધવું પડકારજનક ધોરાજીમાં લંડનથી 4 લોકો આવતા આરોગ્ય તંત્ર સતર્ક આરોગ્ય વિભાગે ચારેયના સ્થળ પર ટેસ્ટ કરી સેમ્પલને તપાસ માટે રાજકોટ મોકલ્યા ડિલક્સ એપાર્ટમેન્ટમાં આવ્યા છે લંડનથી 4 લોકો કોવિડ મોત સહાય અંગે ગુજરાતની જાહેરાત પદ્ધતિના વખાણ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની પદ્ધતિના વખાણ કર્યા સુપ્રીમ કોર્ટે અન્ય રાજ્યોની પણ પદ્ધતિ અનુસરવા ટકોર કરી જાહેરાતોનું ભાષાંતર કરી અન્ય રાજ્યોને પહોંચાડવા ઠકોર સુપ્રીમ કોર્ટે કહ્યું વિજ્ઞાપનને કારણે લોકોને જાણકારી મળે છે કોવિડ મોત સહાય મેળવવા અરજીઓમાં વધારો થયો મહિલાઓની લગ્નની ઉંમર વધારવાના પ્રસ્તાવને મંજૂરી ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો મહિલાઓની ઉંમર 18થી વધારીને 21 વર્ષના પ્રસ્તાવને મંજૂરી કેન્દ્ર સરકાર હાલના કાયદામાં કરી શકે છે સંશોધન ઉત્તરપ્રદેશમાં 6 વર્ષ બાદ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને શિવપાલ યાદવનું ગઠબંધન અખિલેશે કાકા સાથે ગઠબંધનની જાહેરાત કરી કાકા ભત્રીજા મળીને ચૂંટણી લડશે તો 60-70 બેઠકો પર થઈ શકે છે અસર વિયેતનામનું ડેલિગેશન ભારતની મુલાકાતે સંસદ ભવનની લીધી મુલાકાત લોકસભા સ્પીકરે કર્યું સ્વાગત તો મંત્રી અનુરાગ ઠાકુરે પણ ડેલિગેશન સાથે કરી મુલાકાત ઓમિક્રોન સંક્રમણના સંકટને ધ્યાનમાં રાખીને મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરાઈ આ દરમિયાન સાર્વજનિક સભા રેલી અને પ્રદર્શનની નહીં મળે મંજૂરી 5થી વધુ લોકો એક જગ્યા પર ભેગા નહીં થઈ શકે સિંધુ બોર્ડર પરથી પ્રદર્શનકારીઓ ખેડૂતો હટી જતા ટ્રાફિક પૂર્વવત કરાયો આંદોલન પૂર્ણ કરી ખેડૂતો ઘરે પરત ફરતા પહેલાની જેમ ફરી શરૂ થયો રસ્તો સુરતમાં એક ગેંગ પર દાખલ કરાઈ ગુજસીટોક ગેંગના કુલ 16 સભ્યો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ 16 આરોપીઓ પર નોંધાયેલા છે કુલ 58 જેટલા ગુના આરોપીઓ જેલમાં રહીને ગુનાને આપતા હતા અંજામ 3 આરોપી હજુ પણ ફરાર ભરૂચમાં ધર્માંતરણ કેસમાં વધુ આરોપીઓની ધરપકડ અત્યાર સુધી કેસમાં કુલ 10 આરોપીઓ પકડાયા આરોપી અઝીઝે મંજૂરી વગર બનાવ્યું હતું ઇબાદતગાહ ફંડિંગના 14 લાખનો ઉપયોગ ધર્માંતરણની લાલચ માટે કરાયો કેસમાં વડોદરાના આફમી ટ્રસ્ટથી રકમ મેળવી હોવાનો પણ ખુલાસો થયો અગાઉ વડોદરાના સલાઉદ્દીનની થઈ ચૂકી છે ધરપકડ લાલચ આપીને ધર્માંતરણ કરાવ્યું હોવાના છે આરોપ આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડશે હાડ થીજવતી ઠંડી કચ્છમાં સિવિયર કોલ્ડ વેવની આગાહી નલિયામાં લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી પહોંચ્યું સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વઢવાણ જોરાવરનગર લીંબડી સહિત ઠંડા પવન સાથે ઠંડીનો ચમકારો લોકોએ ઠંડીમાં તાપણાનો સહારો લીધો
આજથી બેંક કર્મચારીઓની બે દિવસની હડતાળ. અમદાવાદના ખાનપુરમાં કર્મચારીઓ ભેગા થયા. ખાનપુરથી વલ્લભ સદન સુધી રેલી કરી દેખાવો કરશે. બેંકોના ખાનગીકરણ સામે કર્મચારીઓનો વિરોધ. હડતાળથી રાજ્યની 4,995 બેંકોની બ્રાન્ચ રહેશે બંધ. રાજ્યમાં 70,000થી વધુ કર્મીઓ હડતાળમાં જોડાવાનો દાવો. બેંક કર્મચારીઓની આજથી બે દિવસીય હડતાળ. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કર્મચારીઓની હડતાળ. 350 બ્રાન્ચના 15,000થી વધુ કર્મચારીઓ જોડાવાનો દાવો. બે દિવસની હડતાળથી કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારની અસર. હડતાળથી અંદાજે 1200 કરોડના આર્થિક વ્યવહારની અસર. બનાસકાંઠા જિલ્લામાં બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. બેંકના ખાનગીકરણ મામલે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. બે દિવસ સુધી બેંકના તમામ કામકાજ ઠપ્પ રહેશે. બેંકોના ખાનગીકરણ મામલે રાજકોટમાં આજથી બે દિવસ સુધી રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળ. શહેરના પરાબજાર ખાતે આવેલી બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ ખાતે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. રાજકોટના જેતપુરમાં પણ બેંકની હડતાળને મળ્યું સમર્થન. જિલ્લાની તમામ બેંકના કર્મચારીઓ દેશવ્યાપી હડતાળમાં જોડાયા. બેંકોના ખાનગીકરણ મુદ્દે કર્મચારીઓ છે બે દિવસની હડતાળ પર. હડતાળમાં સુરેન્દ્રનગરમાં બેંકના કર્મચારીઓ પણ જોડાયા. જિલ્લાની 1,000થી વધુ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ દેશવ્યાપી હડતાળમાં જોડાયા. બેંકોના ખાનગીકરણ મુદ્દે કર્મચારીઓએ બે દિવસની હડતાળ પાડી. ગીર સોમનાથના વેરાવળમાં બેંક કર્મચારીઓનું સરકાર સામે વિરોધ પ્રદર્શન. બેંકના ખાનગીકરણના વિરોધમાં બેનર સાથે સૂત્રોચ્ચાર. મોટી સંખ્યામાં કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા. અમદાવાદમાં ભાજપના મોરચાની સંયુક્ત કારોબારીની બેઠક યોજાઈ. ભાજપના અલગ અલગ 7 મોરચાની સંયુક્ત કારોબારી. પ્રથમ વખત તમામ મોરચાની સંયુક્ત કારોબારી મળી. સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ પાટીલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. બેઠકમાં પક્ષના કાર્યક્રમોની રણનીતિ તૈયાર કરાઈ. 2022ની ચૂંટણી પહેલા ભાજપનું માઇક્રો પ્લાનિંગ. બેઠકમાં તમામ મોરચાએ કરેલી કામગીરી અને ભવિષ્યના આયોજનનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ છેવાડાના લોકો સુધી લઈ જવાની વાત કરી. બેઠક ભાષણવાળી નહીં પરંતુ પરિણામલક્ષી હોવાની વાત ગોરધન ઝડફિયાએ કરી. તમામ 7 મોરચા પોતાના પ્રદર્શન માટે આંતરિક સ્પર્ધા કરી રહ્યા છે. ખોડલધામ ચેરમેન નરેશ પટેલે ગાંધીનગરમાં લેઉવા પટેલ સમાજના આગેવાનો સાથે બેઠક કરી. પંચમ પાટોત્સવના કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેનની હાજરી. ઉત્તર ગુજરાતના પ્રવાસી છે નરેશ પટેલ. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધી. આણંદમાં યોજાયેલી પ્રી ગુજરાત વાયબ્રન્ટ સમિટનું સમાપન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને કર્યું વર્ચ્યુઅલ સંબોધન. પ્રાકૃતિક ખેતી તરફ વળવા કરી અપીલ. દ્વારકાના ખંભાળિયામાં ટાઉનહોલ ખાતે યોજાયો નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ કાર્યક્રમ. ખેડૂતોને આધુનિક ખેતી તરફ લઈ જવાના હેતુથી યોજાયો કાર્યક્રમ. ખેડૂતોની સાથે પીએમ મોદી પણ વર્ચ્યુઅલી જોડાયા. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ કાર્યક્રમ યોજાયો. માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા. પૂર્ણેશ મોદીએ કેમિકલવાળી ખેતીને બતાવી હાનિકારક. બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડું. ભાભરના રૂણીથી ચેમ્બુવા તરફ જતી માઇનોર કેનાલમાં ગાબડું. કેનાલના પાણી પાસેના ખેતરોમાં ફરી વળ્યા. કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોમાં ભારે રોષ. જૂનાગઢમાં સિંહણના નખ અને કાળિયારના માંસ કાઢી નાખવાનો જે મામલો હતો. વન વિભાગે વિસાવદરના વેકરિયા ગામેથી 3 લોકોની ધરપકડ કરી. ડેમમાંથી સિંહણ અને કાળિયારના મળી આવ્યા હતા મૃતદેહ. રાજકોટના ગોંડલ તાલુકામાં સિંહના આંટાફેરાનો મામલો. વન વિભાગ દ્વારા 3 સિંહને રેસ્ક્યુ કરાયા. સિંહોએ પશુનું મારણ કર્યું હતું. વન વિભાગની સામાન્ય પ્રક્રિયા બાદ 3 સિંહને ફરી જંગલમાં છોડવામાં આવશે. નવસારી રેલવે સ્ટેશન પર કોચમાં ઝડપથી ચડવાની લહાયમાં કેટલાક લોકો પટકાયા. સુરત તરફ જતો પાસ હોલ્ડર વર્ગ ભીડમાં મુસાફરી કરવા મજબૂર. 15 કોચ સાથે દોડતી ટ્રેનના 24 કોચ કરવાની માંગ. જામનગરના જોડિયા પંથકના અંતરિયાળ ગામોને જોડતા રસ્તાઓ બિસ્માર હાલતમાં. લીંબડા અને હડિયાણા ગામને જોડતા રસ્તાઓ ખાડા પડ્યા. ગામોને જોડતા રસ્તા પરના પુલિયાઓ પણ ક્ષતિગ્રસ્ત. મોરબીમાં હળવદના કોઢ ગામમાં જસપાલસિંહ ઝાલા નામના ખંડણીખોરનો આતંક. વેપારી પાસે માગી 90 લાખ રૂપિયાની ખંડણી. વેપારીઓએ એસપી અને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રાજકોટમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન. મહાનગરપાલિકાએ સરકાર પાસે સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર માગવાની તૈયારી શરૂ કરી. રાજ્ય સરકારને કરાશે રજૂઆત. જામનગરના સમૃદ્ધ કિનારેથી 9 નોટિકલ માઇલ દૂર આવેલ
पीरोटन टापू पर प्रतिबंध हटावायो। पीरोटन टापू पर मानव वसाहत नहीं, पीरोटन टापू पर रात्रि रोकाणनी छे रोक। वन विभागे टापू पर जवा माटे प्रतिबंध मूक्यो हतो। राज्यना चीफ वाइल्डलाइफ बोर्ड प्रतिबंध हटावतो परिपत्र कर्यो। पीरोटन टापू पर जवा मरीन पोलिस मंजूरी जरूर। तो समाचार सुपरफास्ट में अत्यारे आटलू ज। नमस्कार।